આજના દિવસમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો તે વિષય હતો બજેટ. બજેટ સિવાય દેશ અને દુનિયાના તમામ સમાચારો પર નજર કરીશું. નમસ્કાર, એનાલિસિસ વિથ દેવાંશી સાથે હું સમીર. નિર્મલા સીતારમણે આજે મોદી સરકારનું બજેટ રજૂ કર્યું, જેમાં અનેક પ્રકારની યોજનાઓ અને વિષયો વગેરે પર જાહેરાત કરી. સ્વાભાવિક છે, ચાલુ વર્ષમાં અનેક રાજ્યની અંદર ચૂંટણી છે અને નરેન્દ્ર મોદી 2.0 સરકાર એ ઈચ્છી રહી છે કે બજેટ સારું જ રહેવાનું છે, કારણ કે ચૂંટણીઓનો દોર છે. ઇલેક્ટ્રિક વાહનો, તેનાથી બનતી લિથિયમ આયનની જેટલી પણ બેટરી છે તે, LED, રમકડા, કેમેરાના લેન્સ, સાયકલ, મોબાઈલ ફોન્સ, ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીની અમુક વસ્તુઓ વગેરે બધી જેટલી પણ વસ્તુઓ છે તે બધી સસ્તી થઈ. લોકોનું ધ્યાન શું સસ્તું થયું, શું મોંઘું થયું અને ટેક્સ લેબમાં શું થયું તે જ વધારે હોય છે. તો એ બાબતે પણ આપણે ચર્ચા કરી લઈએ કે કિચનમાં વપરાતી પેલી વિદેશી ચીમની હોય છે તે, એક્સરેના જેટલા પણ મશીન હોય છે તે, વિદેશી રમકડા, છત્રી, દારૂ, વિદેશથી આવતી સોનાની આઇટમ્સ જે આયાત કરવામાં આવે છે તે, સિગરેટ, તંબાકુની વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. આ સિવાય સોનું, ચાંદી, પ્લેટિનમ જે વિદેશથી આવી રહ્યું છે તે બધું મોંઘું થયું છે. કહેવાય છે કે વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરનાર નોકરિયાત વર્ગને ટેક્સમાંથી રાહત મળી છે, પણ જો નવી ટેક્સ સ્લેબ સિલેક્શન આપણે કરીશું તો જ તે લાભ મળશે. બીજી બાજુ વાર્ષિક 3-6 લાખ રૂપિયાની જે કમાણી કરતો હોય તે વર્ગ, તેના પર 5%, 6-9 લાખ સુધીની જેની કમાણી હોય તેના પર 10%, 9-12 લાખ સુધીમાં 15%, 12-15 સુધીમાં 20%, અને જે વ્યક્તિ 15 લાખથી વધુ કમાણી કરે છે અને રૂપિયા કમાવે છે તેના પર 30%નો ટેક્સનું ભારણ આવ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કોને કયો ટેક્સ સિલેક્ટ કરવો તે જ નક્કી કરશે. એટલે કે કોઈને જૂના ટેક્સની અંદર રહેવું હોય તો તે ટેક્સ સિલેક્ટ કરી શકે છે અને જે વ્યક્તિને નવો ટેક્સ સિલેક્ટ કરવો છે તે નવો પણ ટેક્સ સિલેક્ટ કરી શકે છે. બજેટ વાંચવા દરમિયાન બે ક્ષણ મહત્વની રહી. જ્યારે બજેટ દરમિયાન નિર્મલા સીતારમણે વાંચવામાં લોચો માર્યો અને બીજી વાર બજેટમાં સંસદમાં ભારત જોડો યાત્રાના નારા લાગવા લાગ્યા. રાહુલ ગાંધી પણ જ્યારે સંસદની બહાર આવ્યા હતા ત્યારે સાંસદોએ ભારત જોડો યાત્રાના નારા લગાવ્યા હતા. Vehicle replacement is an important continuing policy, replacing the old political replacing old polluting vehicles, maybe applicable, right? Replacing old polluting vehicles. Morning, sir. How are you? બજેટનો પ્રચાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી આજથી 12 દિવસ માટે કેમ્પેન ચલાવશે. દેશવાસીઓને બજેટ 2023ના ફાયદાઓ સમજાવવામાં આવશે. જોકે નરેન્દ્ર મોદીએ બજેટ મામલે કહ્યું હતું કે ગરીબ, ખેડૂત આ બંને વર્ગને ફાયદો થશે તેવું આ બજેટ છે, મધ્યમ વર્ગને પણ ટેક્સમાંથી મોટી રાહત મળશે તેવું આ બજેટ છે. નરેન્દ્ર મોદીને સાંભળીએ. બઢતા હુઆ ભારત કા મધ્યમ વર્ગ ભી એક બહોત બડી શક્તિ હૈ. મધ્યમ વર્ગ કો સશક્ત બનાને કે લિયે हमारी सरकार ने बीते वर्षों में अनेकों निर्णय लिए और ईज ऑफ लिविंग को सुनिश्चित किया है. हमने टैक्स रेट को कम किया है, साथ ही प्रोसेस को सिंप्लीफाइड, ट्रांसपेरेंट और फास्ट किया है. हमेशा मध्यम वर्ग के साथ खड़ी रहने वाली हमारी सरकार ने मध्यम वर्ग को टैक्स में बड़ी राहत दी. ત્યારબાદ અમારા માટે સૌથી મહત્વનો મુદ્દો હોય તે સ્વાભાવિક છે જુનિયર ક્લર્કનો રહેવાનો છે, કારણ કે જ્યાં સુધી પરિવારથી દૂર રહી અને રાતો સુધી જાગી અને તૈયારી કરતા છોકરાને ન્યાય ન મળે ત્યાં સુધી અમે સરકારના પૂછતા રહીશું કે 6-6 વર્ષ થઈ ગયા પણ તમે એક પરીક્ષા કેમ ન લઈ શક્યા, તમારી પાસે પરીક્ષાઓ લેવા માટે આખું મંડળ છે તેનું શું કામ છે. સરકાર આ મામલે ચૂપ રહી. જ્યારે અમે ભાજપ પાસે ગયા તો તેમણે પેપર ફૂડવાનો જેટલો પણ ટોપલો હતો તે પંચાયત બોર્ડ પર ઢોળી દીધો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મામલે જોર લગાવી રહી છે. કોંગ્રેસે લો કમિશનના રિપોર્ટના આધારે બનાવી અને સરકાર પર પ્રહારો કર્યા હતા અને આમ આદમી પાર્ટીના યુથ વિંગના સભ્યો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગરની ઓફિસમાં ધરણા કર્યા હતા. તે બંને વિડીયો પણ જોઈ લઈએ. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ.
આપો ઇન્ડિયા નું ઇન્ડિયા આપો ટેલિફોનિક જાણ કરી હતી, બધું જ કર્યું હતું, છતાંય સચિવ હાજર નો રે, અમારા પૈસે પગાર લે છે. અમે શાંતિથી બેઠા છીએ, સચિવ સાહેબ ને બોલાવો, એના પછી એમ કરશે. એટલું મોડું થશે એટલી સંખ્યા. કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ કાયદો બનાવવામાં આવે અગેન્સ્ટ પેપર લીક ઇન રિક્રુટમેન્ટ એક્ઝામ કન્ડક્ટેડ બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ. રાજ્ય સરકાર જે પરીક્ષા યોજે છે ભરતીની, એની સામેનો સ્પેશિયલ કાયદો બનાવવામાં આવે પેપર એક્ઝામ. આ કાયદો ન બનાવવાના કારણે આ અહેવાલમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આનાથી માત્ર સમય શક્તિ જ નથી જતી પણ યુવાનોમાં હતાશા અને નિરાશા આવે છે. લાખો યુવાનોને જોબ નહીં આપવાની આ સ્કેમ કરીને એનો હક અને એની તક છીનવા. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે જુનિયર ક્લર્કનું જે રીતના પેપર ફૂટ્યું, એ પેપર ફૂટતું બચી શકે અને પેપર બીજા પણ ન ફૂટે તેના માટે અલગથી એક કાયદો લઈ આવવામાં આવશે. વિધાનસભાની અંદર આ કાયદો પસાર કરવામાં આવશે. તેમણે શું કહ્યું તેમને સાંભળીએ. જે કાયદો અત્યારે આપણે લાવવા જઈ રહ્યા છીએ એ કાયદામાં વિશેષતઃ કોઈ પણ કૌભાંડ ત્રણ વિષય આવે. એક, જ્યાં પેપર છપાતું હોય ત્યાં વચ્ચેની લિંક, એટલે એને એ સ્મગલ કરી અને ડિસ્ટ્રીબ્યુશન સુધીના નેટવર્કમાં દરેકે દરેક જગ્યાએ કોઈ પણ છટકી ના શકે એ પ્રકારની જોગવાઈઓ આપણે કરીશું, જેથી કરી છપાવવાવાળાની જવાબદારી અને સાથે જ્યાં છપાયું હોય ત્યાંથી જેના હાથમાં આવે એની સજાની જોગવાઈઓ અને એ જેના હાથમાં આવ્યા પછી એ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે એના નીચેના નેટવર્કમાં આપે અને જે ડિસ્ટ્રીબ્યુશન કરે આ ત્રણે ત્રણને આવરી લઈ અને આપણે જુદી જુદી સજાની જોગવાઈઓ માટેનો કાયદો આ વખતે વિધાનસભામાં આપણે પસાર કરવાના છીએ, જેની પ્રક્રિયા ચાલુ છે, જેમાં દરેક પાસાઓ આવરી લઈ અને એની સમીક્ષા કરી અને સખ્ત કાયદો ગુજરાતમાં આપણે લાવીશું. ધન્યવાદ. હવે મટન શોપ છે, હવે મટન શોપમાં કેવી રીતે મારવામાં આવે છે, કેવું જૂનું સડેલું માંસ અથવા તો રોગિષ્ટ પશુનું માંસ, આવા બધા ઘણા વિષયો હોય. એટલે લાયસન્સ અને વગર લાયસન્સવાળી દુકાનો, એટલે વગર લાયસન્સવાળી દુકાનો તો આપણે બંધ જ કરીએ છીએ અને સાથે સાથે લાયસન્સવાળી દુકાનો હોય એમાં પણ આરોગ્યની દ્રષ્ટિએ એ ગુણવત્તાયુક્ત મટન વેચાય છે કે નહીં એની પણ આપણે ચિંતા કરીએ છીએ. આશરે 4000 જેવી આપણા ગૌમાંસ આપણી દુકાનોમાં ક્યાંય વેચાતું નથી અને જો ગૌમાંસ વેચાતું હોય અને ક્યાંક એવી માહિતી મળે તો તરત જ પોલીસ વિભાગ દ્વારા અને આપણા ત્યાં જે ગૌ સેવા માટે જે કાર્યરત સંસ્થાઓ છે એ તરત જ માહિતી આપતા પોલીસ હરકતમાં આવતી હોય છે. રાજકોટના રીબડા અને સૌરાષ્ટ્રના રાજકારણમાં એક સમયનું જાણીતું નામ એટલે કે મહિપતસિંહ જાડેજા, જેનું આજે સવારે નિધન થયું છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય બન્યા હતા. ગોંડલમાંથી તે ચૂંટાયા. એક સમય હતો કે મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. સરકારે તેમને બહારવટિયા પણ કહી દીધા હતા. પછી તે ગોંડલના ધારાસભ્ય બન્યા અને તેમણે ક્ષત્રિય સેના પણ બનાવી. હમણાં ચૂંટણી પહેલાં જે ગોંડલ જૂથ અને રીબડા જૂથ બંને વચ્ચે લડાઈ ચાલી રહી હતી તેમાં ગોંડલના જયરાજસિંહ જાડેજા હતા અને રીબડાના મહિપત જાડેજાના પુત્ર હતા તે અનિરુદ્ધસિંહ જાડેજા હતા. તે બંને વચ્ચે જ યુદ્ધ ચાલી રહ્યું હતું. અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે મહાનગરપાલિકાનું 8400 કરોડ રૂપિયાનું જે ડ્રાફ્ટ બજેટ છે તે સૂચવ્યું છે. આ બજેટમાં ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે. બજેટ બાદ અમદાવાદીઓ પર વેરામાં વધારો થવાની શક્યતાઓ છે. કહેવાઈ રહ્યું છે કે ચૂંટણી હતી એટલે વેરાઓમાં વધારા નહોતા કરાયા પણ હવે ચૂંટણી પતી ગઈ છે તો 10 વર્ષ બાદ હવે ફરીથી વેરા વધારવાનું સૂચન કરી દેવામાં આવ્યું છે. જોકે કમિશનરે સૂચનો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના નેતાઓ જ અંતિમ નિર્ણય કરશે.
ડ્રાફ્ટ બજેટમાં જોગવાઈ છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે પ્રતિ ચોરસ મીટર સ્ક્વેરમાં 7 રૂપિયાનો વધારો કરવાની સૂચના આપવામાં આવી છે. ધંધામાં વપરાતી મિલકતો માટે પણ પ્રતિ ચોરસ સ્ક્વેર મીટર 9 રૂપિયાનો વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા માટેનો ટેક્સ કે જે હાલ કોર્પોરેશન કે અમદાવાદ મહાનગરપાલિકા પ્રતિ દિવસ 1 રૂપિયો વસૂલે છે તે પણ વધી શકે છે અને 2 રૂપિયા થઈ શકે છે. તમારા ઘર સુધી જે કચરાની ગાડી આવે છે અને તે જે સુવિધાનો તમે લાભ લો છો તેને આડકતરી રીતના મોંઘી થવાની છે, કારણ કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેક્સમાં પણ વધારો થવાનો છે. હવે અમદાવાદ મહાનગરપાલિકાએ પર્યાવરણના નામે પણ ટેક્સ વસૂલવાનું શરૂ કરી દીધું છે. નિર્ણય લીધો છે કે RBIની વાત પણ આપણે કરી લઈએ કે RBIએ ઓલ ઓવર ઇન્ડિયામાં રિપોર્ટમાં જે જાહેરાત કરી છે તે મુજબ દેશની મહત્વની મોટાભાગની જે મ્યુનિસિપાલિટી છે તેની આર્થિક હાલત સારી નથી. જો આ વેરા પોલિસી લાગુ કરવામાં આવશે તો અમદાવાદ મહાનગરપાલિકાની હાલત છે તે સુધરવાની છે. હવે તમારે ભજીયા, સમોસા, ગોટા કે દાળવડા બનાવવા મોંઘા થશે, કારણ કે ગુજરાતમાં સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 30 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ માટે આ ફટકો કહી શકાય. 2700 રૂપિયામાં મળતો સિંગ તેલનો ડબ્બો હવે 2880 રૂપિયામાં મળશે. જોકે વેપારીઓ કહી રહ્યા છે કે સિંગ તેલના ડબ્બાનો ભાવ 3000ને પણ પાર થઈ શકે છે થોડા સમયની અંદર. સિંગ તેલના ડબ્બા સિવાય અન્ય તેલના ભાવમાં જોકે ઘટાડો થયો છે. કપાસિયાના તેલમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે તો હવે જે ડબ્બો છે તે તમને 2050 રૂપિયામાં મળશે. સૂર્યમુખીના તેલમાંથી 30 રૂપિયાનો ઘટાડો થયો છે તો હવે સૂર્યમુખી તેલનો જે ડબ્બો છે તે 2060 રૂપિયામાં મળશે. હમણાં થોડા સમયમાં તહેવારો નથી પણ સિંગ તેલના ભાવમાં એટલા માટે વધારો થયો કારણ કે પીલાણવાળી મગફળીની ઓછી મળત છે અને પીલાણવાળી મગફળીના ભાવના વધારાના કારણે આ સિચ્યુએશન પેદા થઈ છે. હમણાં થોડા સમય પહેલાં જ્યારે ભાવ ઘટ્યા હતા ત્યારે કહેવાયું હતું કે ઉત્પાદન બરોબર થયું છે જેથી ભાવ ઘટ્યા છે, તો હવે અચાનક જ ઉત્પાદન કેમ વધી ગયું તે તો તેલિયા રાજા જ જાણે. હવે ગૌતમ અદાણી વિશે પણ વાત કરીએ. અમેરિકાની હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ સતત અદાણીની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. હિન્ડનબર્ગે અદાણી જૂથ સામે આક્ષેપ કર્યો હતો કે અદાણી જૂથમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું. હિન્ડનબર્ગે 32,000 શબ્દોની રિપોર્ટ બનાવી હતી જેમાં અદાણી જૂથને 88 જેટલા સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે તમને અમારા રિપોર્ટથી જો વાંધો હોય તો તમે અમારી સામે કોર્ટમાં પણ જઈ શકો છો. પછી અદાણી જૂથે પણ તેની કમેન્ટ આપી હતી પણ રિપોર્ટની અદાણી જૂથને ખરાબ અસર થઈ છે તે નકારી ન શકાય. તે રિપોર્ટ જાહેર થયાના 3 દિવસ બાદ ફોર્બ્સની લિસ્ટમાં તે 7મા નંબરે પહોંચી ગયા હતા. 3જા નંબરથી સીધા 7મા નંબરે પહોંચી ગયા હતા. પણ આજે બજેટ રજૂ થયા પહેલાં ગૌતમ અદાણી અમીરોની લિસ્ટમાં 11મા સ્થાને હતા અને બજેટ રજૂ થઈ ગયું એના પછી 15મા સ્થાને પહોંચી ગયા હતા. અત્યારે અમે એનાલિસિસ શૂટ કરી રહ્યા છીએ તે સમયે ગૌતમ અદાણીની સંપત્તિમાં $75 અરબ નુકસાન થઈ ચૂક્યું છે. પાછલા 3 દિવસમાં અદાણીની જૂથને 34 અરબ ડોલરનું નુકસાન થઈ ચૂક્યું છે. બજેટ રજૂ થયા બાદ શેર માર્કેટમાં ભલે તેજી દેખાય પણ અદાણી જૂથની અંદર કડાકો જોવા મળ્યો. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 28.2%નો કડાકો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સની અંદર 19%, અદાણી ટોટલમાં 10%, અદાણી ટ્રાન્સમિશનમાં 2.8%, અદાણી પાવરમાં 4% અને અંબુજા સિમેન્ટની અંદર જે અદાણીએ ખરીદી છે તેમાં 16%નો કડાકો જોવા મળ્યો છે. અદાણી જૂથના અદાણી વિલ્મર અને અદાણી ગ્રીટ આ બંનેમાં તો સર્કિટ જ વાગી ગઈ છે, એટલે કે શેર વેચવા માટે રોકાણકારોને ફાફા પડ્યા હતા. વિલમરમાં 5% અને અદાણી ગ્રીનમાં 5.6%ની સર્કિટ વાગી હતી. શેર માર્કેટના એક્સપર્ટના મંતવ્ય મુજબ હજુ પણ રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જોકે શેર માર્કેટ, પોલિટિક્સ, બિઝનેસ આ બધું સંભાવનાઓનો ખેલ છે. ભરતી અને ઓટની જેમ બંનેમાં ચડતી અને પડતી આવતી હોય છે. બીજા મહત્વના સમાચાર ઝારખંડથી છે કે હેમંત સોરેન સરકારે જાહેરાત કરી છે કે ઝારખંડની અંદર હવે નમસ્કાર, પ્રણામ કે સત શ્રી અકાલ નહીં બોલાય. તો શું બોલાશે? તો હવે ત્યાં બોલાશે જય જોહર. સોમવારે ઝારખંડ સચિવાલયમાં સત્તાવાર જાહેરાત કરી અને જય જોહર બોલવાનું ફરજિયાત કરી દીધું છે. ઝારખંડમાં કોઈ સરકારી કાર્યક્રમ હશે તો તે સરકારી કાર્યક્રમની અંદર પણ જય જોહર બોલવું પડશે. ત્યારબાદ તેને શોલ કે બુકે, પુસ્તક કે નાનું ઝાડ આપી અને સ્વાગત કરવામાં આવશે. પણ આવું શા માટે થઈ રહ્યું છે? આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે જય જોહર આદિવાસી સંસ્કૃતિ માટે મહત્વનું છે. આદિવાસી લોકો એકબીજાના સન્માન માટે જય જોહર બોલે છે. પણ આ જય જોહર શબ્દ ક્યાંથી આવ્યો તે પણ જાણી લઈએ કે તુલસીદાસે રામચરિતમાનસમાં સદીઓ પહેલાં આદિવાસીઓ લોકો માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એનાલિસિસમાં હાલ બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો પછી અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક કરો, ફોલો કરો અને જોતા રહો જમાવટ. ધન્યવાદ.